વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નું યુનિટ 2 એસી કેન વોક ની એક્ટિવિટી 3 જોઈશું. તો આ ની શરૂઆત કરતા પહેલા આ યુનિટ ના આગળનો વિડિયો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ માં મૂકેલી છે, એના પર ક્લિક કરીને જોઈ શકશો. તેમજ અહીંયા આગળ રાઈટ સાઈડ પર જે આઈ બટન એટલે સજેસ્ટેડ વિડિયો આવે છે એના પર ક્લિક કરશો તો પણ એનો વિડિયો જોવા મળશે. તો ચાલો આપણે એક્ટિવિટી 3 જોઈએ. તો અહીંયા જુઓ, વર્ક ઇન પેર એટલે કે જોડીમાં કામ કરો. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ સી કેન નોટ. અહીંયા નિકિતા શું કરી શકે છે, કેન ડુ એટલે કરી શકે છે, એન્ડ વોટ સી કેન નોટ અને તે શું નથી કરી શકતી એના વિશે આપણે જોવાનું છે. એન્ડ માર્ક રાઈટ ઓર રોંગ ફોર નિકિતા, અને જે કરી શકે છે એના માટે આપણે રાઈટ માર્ક કરવાનું છે અને જે નથી કરી શકતી એના માટે ક્રોસ કરવાનું છે, ચોકડી કરવાની છે, બરાબર છે. તો ચલો આપણે અહીંયા આગળ એના વિશે જોઈએ. તો હેલો, આઈ એમ નિકિતા. નમસ્તે, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું છું? તો વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ, હું સારી રીતના તબલા વગાડી શકું છું. તો અહીંયા જો પ્લે તબલા, તો તબલામાં અહીંયા ટ્રિક માર્ક કરેલું છે, રાઈટ માર્ક કર્યું છે, બરાબર. તો જે વસ્તુ કરે છે એના માટે આપણે ખરાબનું નિશાન કરવાનું છે, જે વસ્તુ કરી શકતી નથી એના માટે આપણે ચોકડી કરવાની છે. તો જોઈએ, આઈ કેન પ્લે વોલીબોલ બટ આઈ કેન નોટ પ્લે કબડ્ડી, હું વોલીબોલ રમી શકું છું પરંતુ કબડ્ડી રમી શકતી નથી. તો જો વોલીબોલ રમી શકે, જો કેન પ્લે, અહીંયા આગળ જો આ કેન અને કેન પ્લે વોલીબોલ જે છે, તો અહીંયા આગળ જે વોલીબોલ, તો અહીંયા આગળ રમી શકે છે, તો એના માટે આપણે ખરું કરવું છે, બરાબર. ત્યારબાદ બટ કેન નોટ પ્લે કબડ્ડી, કબડ્ડી રમી શકતી નથી, બરાબર. તો પ્લે કબડ્ડી, તો અહીંયા ચોકડી ઓલરેડી આપેલી જ છે, બરાબર, એ કબડ્ડી રમી શકતી નથી. ત્યારબાદ જો આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, હું હિન્દી છે બોલી શકું છું બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, પરંતુ હિન્દી લખી શકતી નથી. તો અહીંયા જો કેન સ્પીક હિન્દી છે, હિન્દી બોલી શકે છે, તો સ્પીક હિન્દી, તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. ઓકે, બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, પરંતુ હિન્દી લખી શકતી નથી. તો જે હિન્દી રાઇટ હિન્દી, તો એમાં આપણે શું કરશું, એમાં આપણે ચોકડી કરશું. ઓકે, ત્યારબાદ આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ એ બાઇસિકલ. આઈ કેન સ્વિમ, સ્વિમ એટલે તરી શકું છું, એટલે હું તરી શકું છું એમ કે છે. બટ આઈ કાન્ટ રાઇડ એ બાઇસિકલ, હું બાઇસિકલની સવારી કરી શકતો નથી. જો કેન સ્વિમ, તો અહીંયા જે સ્વિમ છે એટલે તરવું, તો તરી શકે છે, એટલે એમાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર. બટ આઈ કાન્ટ રાઇડ એ બાઇસિકલ, કાન્ટ રાઇડ, તો એ બાઇસિકલને બાઇસિકલની સવારી કરી શકતી નથી. તો એનામાં આપણે અહીંયા ગાડી ચોકડી કરવાની છે, બરાબર. અહીંયા આપણે રાઇડ એ બાઇસિકલમાં આપણે શું કરશું, ચોકડી કરીશું, બરાબર છે. તો આ રીતના આપણે આઈટીટીમાં જે નિકિતા કરી શકતી હતી એના સામે આપણે ખરું કર્યું છે, અને જે વસ્તુ નહોતી કરી શકતી તો એની સામે આપણે ચોકડી કરી છે, બરાબર છે. તો આ એક્ટિવિટી આ રીતના આપણે જોવાની છે, બરાબર. એના પછીની નેક્સ્ટ એક્ટિવિટી છે એ આપણે જોઈએ. તો એક્ટિવિટી બી છે, વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા ત્રણ મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. ખરું કે ખોટું કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. જો માનો કે એ વ્યક્તિ એ ક્રિયા કરી શકતો હોય તો એના માટે કેન લખવાનું, અને વ્યક્તિ તમારો મિત્ર એ ક્રિયા કરી શકતો નથી તો એના માટે કેન નોટ લખવાનું. દાખલા તરીકે, કેન યુ પેઇન્ટ, તમે પેઇન્ટ કરી શકો છો. જો મિત્ર કહે યસ, હા કહી શકે, યસ આઈ કેન પેઇન્ટ, એવો જવાબ આપશે, હું કરી શકું છું, તો તેના ખાનામાં કેન લખવાનું. જો તેમ એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ, હું પેઇન્ટ કરી શકતો નથી, તો તેના ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો, આ રીતે આપણે બધા ખાના પૂરવાના છે. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો, બરાબર છે. જેમ કે માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ, આમ બધા વાક્યો બોલો, બરાબર છે. તો આપણે અહીંયા આગળ અહીંયા નામ લખી દઈએ, અહીંયા લખીએ રાજ. ઓકે, આપણે રાજ લખીએ છીએ, અને આપણે અહીંયા લખીશું રોનક, અને અહીંયા આગળ લખીશું જય. અહીંયા આપણે જય લખીએ. ઓકે,
ચલો હવે આપણે અહીંયા કીધું છે કે પ્રશ્ન પૂછવાનો છે, તો પેલું પેન્ટ થી પ્રશ્ન પૂછે, કેન યુ પેન્ટ રાજ? આપણે રાજને પૂછે છે કેન યુ પેન્ટ, તો રાજ કહેશે યસ આઈ કેન, આઈ કેન પેન્ટ. તો આમાં આપણે શું લખવાનું છે? કેન લખવાનું. શું લખવાનું છે? અહીંયા આપણે કેન લખવાનું છે, બરાબર છે. હવે એના પછીનું જે મિત્ર છે રૌનક, આપણે રૌનકને પ્રશ્ન પૂછીએ કે રૌનક કે કેન યુ પેઇન્ટ, તો રૌનક એનો જવાબ નોમાં આપે છે, નો આઈ કેન નોટ પેઇન્ટ. તો આપણે શું લખવાનું? કેન નોટ. શું લખવાનું છે? કેન નોટ. આપણે અહીંયા કેન નોટ લખવાનું છે, બરાબર છે. તો એ રીતના જ આપણે ત્રીજો મિત્ર જે છે જય, એને આપણે પ્રશ્ન પૂછીએ કેન યુ પેઇન્ટ, તો એ જવાબ યસમાં આપે છે, યસ આઈ કેન. તો ત્યાં આપણે શું લખવાનું છે? કેન લખવાનું છે. પેન્ટ કરી શકે છે એટલે આપણે એમાં કેન્ટ લખવાનું છે, બરાબર. તો આ રીતના આપણે અહીંયા આપણે જવાબ લખવાના છે, બરાબર છે. હવે અહીંયા જોઈએ એના પછી ફ્લાય કાઇટ્સ એટલે કે પતંગ ચગાવી શકે છે. તો આપણે પ્રશ્ન પૂછીએ રાજને કે રાજ કેન યુ ફ્લાય કાઇટ્સ, તો રાજ જવાબ આપે યસમાં આપશે, તો યસ આઈ કેન. તો આપણે અહીંયા શું લખશું? કેન લખીશું, બરાબર છે. ત્યારબાદ આગળ એને જે બીજો મિત્ર છે રૌનક, તો આપણે રૌનકને પ્રશ્ન કરીએ કે કેન યુ ફ્લાય કાઇટ્સ, શું તું પતંગ ચગાવી શકે છે? તો એ કહેશે યસ આઈ કેન. તો આપણે આમાં કેન લખવાનું છે, બરાબર છે. માનો કે હવે આપણે એ જ પ્રશ્ન આપણે જઈને પૂછીશું કે કેન યુ ફ્લાય કાઇટ્સ, તો જઈ એનો જવાબ આપશે કદાચ નકારમાં આપે છે, નો આઈ કેન નોટ ફ્લાય કાઇટ્સ. તો આપણે ત્યાં શું લખીશું? કેન નોટ. ત્યાં શું લખશું? કેન નોટ. ઓકે, ત્યાં આપણે કેન નોટ લખીશું. તો આ રીતના આપણે આમાં લખીશું, બરાબર છે. ત્યારબાદ કુક ફૂડ, તો આપણે રાજને પૂછીએ કેન યુ કુક ફૂડ, તો રાજ કહેશે નો આઈ કેન નોટ, ના હું કરી શકતો, ફૂડ બનાવી શકતો, ભોજન બનાવી શકતો નથી. તો આપણે અહીંયા શું લખશું? કેન નોટ. શું લખશું? કેન નોટ. ઓકે, ત્યારબાદ એના પછીનું જે એક ક્વેશ્ચન છે, તો આપણે પૂછીશું એના સેકન્ડ મિત્ર રૌનકને, તો કેન યુ કુક ફૂડ, શું તું ફૂડ બનાવી જે ભોજન બનાવી શકીશ? તો કહેશે યસ કહેશે. તો આપણે લખશું, કહેશે કે યસ આઈ કેન. તો એમાં લખશું આપણે કેન લખશું, બરાબર, કેમ કે એને હકારમાં જવાબ આવ્યો છે. ત્યારબાદ જઈને આ જ પ્રશ્ન પૂછીશું, કેન યુ કુક ફૂડ, શું તું ભોજન બનાવી શકીશ? તો એ નોમાં જવાબ આપશે, તો નો આઈ કેન નોટ કુક ફૂડ. તો આપણે લખીશું અહીંયા આગળ કેન નોટ. શું લખીશું? કેન નોટ. ઓકે, તો આ રીતના આપણે આમાં જવાબ લખીશું. ત્યારબાદ જો સ્પીક ઇંગ્લિશ, તો અહીંયા રાજને આપણે પ્રશ્ન પૂછે, કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તું ઇંગ્લિશ બોલી શકીશ? તો રાજ યસમાં જવાબ આપે છે, તો યસ આઈ કેન. તો આપણે અહીંયા શું લખવાનું છે? કેન લખવાનું છે, બરાબર. ત્યારબાદ બીજો મિત્ર જે છે રૌનક, તો રૌનકને આપણે આ જ પ્રશ્ન પૂછે કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, તો રૌનક નોમાં જવાબ આપે છે, નો આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તો આપણે શું લખીશું? કેન નોટ, બરાબર છે. એમાં આપણે કેન નોટ લખીશું. ત્યારબાદ એ જ પ્રશ્ન આપણે જઈને પૂછીશું કે જઈને કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, તો જઈ કદાચ યસમાં જવાબ આપે, યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો એને આપણે અહીંયા કેન લખવાનું છે, બરાબર છે. તો આ રીતના આપણે એના અહીંયા જવાબ લખવાનો છે. ત્યારબાદ જો ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, તો અહીંયા આગળ આપણે રાજને પ્રશ્ન પૂછે કે કેન યુ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, તો એક લીટર દૂધ પી શકે છે? તો રાજ નોમાં જવાબ આપે, તો નો આઈ કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. તો અહીંયા આપણે કેન નોટ લખવાનું છે, કેન નોટ. ઓકે, હવે માનો એ જ પ્રશ્ન આપણે પૂછે છે રૌનકને કે કેન યુ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, તો એ કહેશે કદાચ યસ કહે, તો યસ આઈ કેન ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. તો એમાં આપણે કેન લખવાનું છે, બરાબર છે. હવે આ જ પ્રશ્ન આપણે પૂછીશું જયને, બરાબર છે. તો જયને પૂછે કેન યુ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, તો એ કહેશે નો આઈ કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, નોમાં જવાબ આવે છે. તો આપણે અહીંયા લખીશું કેન નોટ, કેન નોટ. ઓકે, આ રીતના આમાં આપણે જવાબ લખીશું. ત્યારબાદ
એના પછીનું છે જોઈએ પ્લે ફ્લ્યુટ, ફ્લ્યુટ એટલે વાંસળી, બરાબર છે. તો રાજને પ્રશ્ન પૂછે કેન યુ પ્લે ફ્લ્યુટ, શું તું વાંસળી વગાડી શકીશ? તો રાજ કહેશે યસ આઈ કેન પ્લે ફ્લ્યુટ, યસ આઈ કેન એટલે એનો હામાં જવાબ આપે છે. તો આપણે અહીં આગળ કેન લખીશું અને આ જ પ્રશ્ન આપણે રોનકને પૂછીશું કે કેન યુ પ્લે ફ્લ્યુટ, તો એ નોમાં જવાબ આપે છે, નો આઈ કેન નોટ પ્લે ફ્લ્યુટ એટલે હું વાંસળી વગાડી શકતો નથી. તો એ નથી વગાડી શકતો એટલા માટે આપણે અહીંયા આગળ કેન નોટ લખીશું, બરાબર છે. ત્યારબાદ આ જ પ્રશ્ન આપણે પૂછીશું જઈને કે કેન યુ પ્લે ફ્લ્યુટ, શું તું વાંસળી વગાડી શકે છે? તો એ પણ નોમાં જવાબ આવે તો આપણે શું કહીશું, નો આઈ કેન નોટ, તો નો આઈ કેન નોટ પ્લે ફ્લ્યુટ, તો આપણે અહીંયા શું લખીશું, કેન નોટ લખીશું, કારણ કે એ પણ ના પડે છે, હું વગાડી શકતો નથી, તો આપણે અહીંયા આગળ કેન નોટ લખીશું. તો આ રીતના આપણે આમાં જવાબ લખીશું. ત્યારબાદ જો ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, તો આપણે રાજને પ્રશ્ન પૂછે કેન યુ ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, તો રાજ એનો જવાબ આપશે નોમાં આપે છે, નો આઈ કેન નોટ ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, હું એક જ સમયે 10 લાડુ ખાઈ શકતો નથી. તો અહીંયા આપણે કેન નોટ લખીશું, બરાબર છે, કેન અહીંયા કેન નોટ લખીશું. હવે આ જ પ્રશ્ન આપણે પૂછીએ રોનકને, તો રોનકને આપણે પ્રશ્ન પૂછીએ કે કેન યુ ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, એક જ સમયે 10 લાડુ ખાઈ શકે છે? તો એ કદાચ હમાં જવાબ યસ આઈ કેન ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, તો આપણે અહીંયા આગળ કેન લખવાનું, કેમ કે યસમાં જવાબ આપે છે, બરાબર. હવે આ જ પ્રશ્ન આપણે જઈને પૂછીએ અને જઈ આપણને કહેશે, પ્રશ્ન પૂછે કે કેન યુ ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, તો જઈ આપણને કદાચ જવાબ આપે છે નોમાં આપે છે, નો આઈ કેન નોટ ઈટ 10 લાડુસ એટ અ ટાઈમ, તો આપણે અહીંયા શું લખશું, કેન નોટ લખવાનું છે, બરાબર. તો અહીંયા આપણે આપણે કેન નોટ લખીશું, બરાબર છે. ત્યારબાદ અહીંયા જો સિંગ, આપણે રાજને પ્રશ્ન પૂછીએ કેન યુ સિંગ એ સોંગ, અથવા કેન યુ સિંગ, શું તું ગાઈ શકે છે? તો એ કહેશે યસમાં કહે છે યસ આઈ કેન, તો આપણે અહીંયા શું લખશું, કેન લખીશું, બરાબર છે. હવે એ જ પ્રશ્ન આપણે પૂછીશું રોનકને કે કેન યુ સિંગ, શું તું ગાઈ શકે છે? તો એ જવાબ આપશે નો આઈ કેન નોટ, તો આપણે અહીંયા શું લખશું, કેન કેન નોટ લખીશું, બરાબર છે. હવે એ જ પ્રશ્ન આપણે જઈને પૂછીએ કે કેન યુ સિંગ, શું તું ગાઈ શકે છે? તો તો જઈ કે યસમાં જવાબ આપે છે યસ આઈ કેન, તો આપણે શું લખીશું, કેન લખીશું, બરાબર છે. તો આ રીતના આનો જવાબ થશે. ત્યારબાદ ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, કમ્પ્યુટરમાં ફાઇલ તૈયાર કરવી, તો આપણે રાજને પ્રશ્ન પૂછે કેન યુ ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, તો રાજ યસમાં જવાબ છે યસ આઈ કેન ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, તો આપણે અહીંયા કેન લખીશું, બરાબર છે. આ જ પ્રશ્ન આપણે જઈને રોનકને પૂછીએ, તો રોનક કેન યુ ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, તો રોનક નો કહે છે કે નો આઈ કેન નોટ ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, તો આપણે અહીંયા કેન નોટ લખીશું, બરાબર, કેન અહીંયા કેન નોટ લખીશું, બરાબર છે. ત્યારબાદ આ જ પ્રશ્ન આપણે જઈને પૂછીએ, તો જઈને કહીએ કે જઈ કેન યુ ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, તો જઈ એનો જવાબ આપે છે નોમાં આપે છે, નો આઈ કેન નોટ ક્રિએટ અ ફાઇલ ઇન અ કમ્પ્યુટર, તો આપણે અહીંયા શું લખશું, કેન નોટ લખીશું, બરાબર છે. ઓકે, ત્યારબાદ સ્ટીચ અ શર્ટ, એટલે કે શર્ટને સીવવાનું છે, તો આ પ્રશ્ન પૂછે કે રાજને પ્રશ્ન કરીએ કે કેન યુ સ્ટીચ અ શર્ટ, શું તું શર્ટને સીવી શકે છે? તો રાજ નોમાં જવાબ આપે છે નો આઈ કેન નોટ સ્ટીચ અ શર્ટ, તો આપણે અહીંયા લખશું કેન નોટ લખીશું, બરાબર છે. હવે આ જ પ્રશ્ન આપણે પૂછીશું રોનકને કે રોનક કેન યુ સ્ટીચ અ શર્ટ, શું રોનક તું શર્ટ સીવી શકે? તો એ યસમાં જવાબ છે યસ આઈ કેન, તો આપણે અહીંયા શું લખવાનું છે, કેન લખવાનું છે, કારણ કે એને યસમાં જવાબ આવ્યો છે. હવે આ જ પ્રશ્ન આપણે પૂછીએ જઈને કે કેન યુ સ્ટીચ અ શર્ટ, શું તું શર્ટ સીવી શકે છે? તો એ નોમાં જવાબ આપે છે નો આઈ કેન નોટ સ્ટીચ અ શર્ટ, હું શર્ટ સીવી શકતો નથી, તો આપણે અહીંયા કેન નોટ લખવાનું છે, બરાબર. આ રીતના આમાં જવાબ આવશે. ત્યારબાદ હવે છેલ્લું છે આમાં, રાઈડ અ બાઇસિકલ, તો આપણે રાજને પ્રશ્ન કરીએ, રાજ કેન યુ રાઈડ અ બાઇસિકલ, રાજ તું સાયકલની સવારી કરી શકે છે? તો રાજ યસમાં જવાબ છે, જવાબ આપે છે તો યસ આઈ કેન રાઈડ અ બાઇસિકલ, તો આપણે એમાં લખીશું કેન, બરાબર છે. હવે આ જ પ્રશ્ન આપણે કરીએ રોનકને કે કેન યુ રાઈડ અ બાઇસિકલ, શું તું સાયકલ ચલાવી શકે છે?
નોમાં જવાબ છે કે નો આઈ કેન નોટ રાઈડ અ બાયસિકલ, હું સાયકલ ચલાવી શકતો નથી, તો આપણે અહીંયા કેન નોટ લખીશું. બરાબર. હવે એ જ પ્રશ્ન આપણે પૂછીશું જઈને, તો જઈને પૂછીશું કે જય કેન યુ રાઈડ અ બાયસિકલ, તો એ યસમાં જવાબ આવે છે, જવાબ આવે છે યસ આઈ કેન રાઈડ અ બાયસિકલ, તો આપણે અહીંયા આગળ કેન જવાબ લખીશું. બરાબર છે. એટલે મિત્રો અહીંયા આપણે જોયું કે આપણે કેનથી પ્રશ્ન પૂછે છે અને એ જવાબ યસમાં આપે છે યસ આઈ કેન, તો એમાં આપણે કેન લખવાનું છે, અને જે જવાબ નોમાં આપે છે કે નો આઈ કેન નોટ, તો ત્યાં આપણે કેન નોટ લખવાનું છે. બરાબર છે. આ રીતના આપણે આ એક્ટિવિટી જોવાની છે. ઓકે, તો આ આપણે એક્ટિવિટી 3 અને બી જોઈ. બરાબર છે. તો આમાં એમ કે છે કે તમારે પાછું અહીંયા વર્ક સમક્ષ તમારો કોઈ એક મિત્રની આવડત વિશે બોલો, જેમ કે માય ફ્રેન્ડ કમલ કેન પેન્ટ બટ હી કેન નોટ ફૂડ, કેન નોટ કુક ફૂડ. બરાબર. આ રીતના બોલવાનું છે. માનો કે માય ફ્રેન્ડ રાજ કેન પેન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. બરાબર છે. આ રીતના તો અહીંયા આપણે, બરાબર છે, આ રીતના બીજા તમે વાક્ય બનાવી શકો છો અને બોલી શકો છો. બરાબર છે. ચલો ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 જોઈએ. તો જુઓ, યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, તમારા જે શિક્ષક છે એ ડાયલોગ વાંચશે. લિસન ટુ હર કેરફુલી એન્ડ રીડ એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ, અને પછી મોઢેથી તેને વાંચવાનો છે. તો જોઈએ, અલકા હર ફ્રેન્ડ સબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા તેના જે મિત્રો છે સબાના યુવરાજ, એક સર્કસની મુલાકાતે છે. ધે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ, ડે ટાઈમ એટલે દિવસ દરમિયાન તે લોકો આ સર્કસની મુલાકાત લે છે. ધે આર ઇન એ બિગ કેનવાસ ટેન્ટ, તો જે કંતાનનો જે ટેન્ટ બનેલો છે, તો જે શણા આવે છે એનો, તો એ ટેન્ટમાં છે લોકો. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ, અને એ મેનેજર જે છે જૂના સંગ્રહાલયના, સોરી સર્કસના, જે સર્કસના જે મેનેજર છે એ એમની સાથે ટોકિંગ એટલે વાતચીત કરી રહ્યા છે. તો મેનેજર સેઝ કમ ધીસ વે ચિલ્ડ્રન, મેનેજર કહે છે બાળકો, ચિલ્ડ્રન એટલે બાળકો, કમ ધીસ વે, આ રસ્તે આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, આપણી પાસે ઘણા બધા એનિમલ્સ એટલે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ, તે લોકો ખૂબ જ અદ્ભુત ટ્રિક્સ એટલે પ્રયુક્તિ કરી શકે છે. અલકા સેઝ ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ, અલકા કહે છે હા મેં એના વિશે સાંભળ્યું છે, હર્ડ એટલે સાંભળ્યું છે. મેનેજર સેઝ લુક એટ ધીસ મંકી, મેનેજર કહે છે જુઓ આ વાંદરા તરફ જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ, તેનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ, જે અપ્પુ છે, બરાબર, જે મંકી છે, તે અપ ટુ 10 કાઉન્ટ એટલે ગણતરી કરી શકે છે, અપ ટુ 10 એટલે 10 સુધીની ગણતરી કરી શકે છે, એન્ડ ટેલ અસ, અને આપણને કહી શકે છે. અલકા સેઝ શબાના ગીવ હિમ 6 પીબલ્સ લેટ હિમ કાઉન્ટ, અલકા કહે છે શબાના તેને તું 6 પીબલ્સ એટલે જે પથરા આવે છે રીતિમાં, જે પથરા મળે છે તે પીબલ્સ પથરા આપી દે, અને લેટ હિમ કાઉન્ટ, ચાલ એને ગણવા દે. તો શબાના સેઝ આઈ કાન્ટ બિલીવ ધીસ, શબાના કહે છે મને તો વિશ્વાસ થતો જ નથી, અપ્પુ ઇઝ શોવિંગ 6 ફિંગર, અપ્પુ 6 આંગળી બતાવી રહ્યો છે, એટલે એને કાઉન્ટ કરીને 6 આંગળી બતાવી. મેનેજર સેઝ વેલ ડન અપ્પુ, મેનેજર અપ્પુને વેલ ડન, ખૂબ સરસ એવું કહે છે. હેવ ધીસ બનાના, પછી કહે છે લે આ બનાના, પછી બનાના એટલે કેવું આવે છે. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અને પછી મેનેજર એમ કહે છે ચાલો હું તમને બીજા કેટલાક તમને આશ્ચર્ય કરાય એવા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું. ધીસ વે, આ રસ્તે, ધીસ વે પ્લીઝ, આ રસ્તે મહેરબાની કરીને. હિયર ઇઝ ધ પેરટ, આ પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, જો હી કેન ઇમિટેટ, અહીંયા જો ઇમિટેટ એટલે કે નકલ કરી શકે છે, એની વોઇસ કોઈ પણ અવાજની એ નકલ સરળતાથી કરી શકે છે. તો યુવરાજ સેઝ રિયલી, ખરેખર, લેટ મી ટ્રાય, ચાલ મને પ્રયત્ન કરો. અહમ સુકહ, યુવરાજ સંસ્કૃતમાં કહે છે અહમ સુકહ, તો ધ પેરોટ, પેરોટ સેઝ, પેરોટ કહે છે અહમ સુકહ, પેરોટ પણ એના જેમ જ બોલે છે અહમ સુકહ. યુવરાજ સેઝ ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ, શબાના, યુવરાજ પૂછે છે શબાના આ ઉત્તેજક નથી, તો શબાના સેઝ ઓ યસ ઇટ ઇઝ, હા તે છે. યુવરાજ ઇન્ટરપ્યુટિંગ એટલે કે યુવરાજ એમાં વચ્ચે બોલી જાય છે, હુ ઇઝ ધેટ ફની મેન, આ જે ફની મેન જે જોઈને આપણને હસવું આવ્યું માણસ કોણ છે, તો મેનેજર સેઝ હી ઇઝ અ ક્લાઉન,
એટલે કે વિદૂષક, ક્લાઉન એટલે વિદૂષક છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ, એ મેજિક એટલે કે જાદુઈ જે પ્રયુક્તિ અથવા જે ટ્રિક્સ છે છે અખતરાજી કરે છે, કરતબ કરે છે. અલકા સેઝ વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ, અલકા કહે છે અમને મહેરબાની કરીને અમને પેલી કેટ બિલાડી બતાવશો. આઈ હર્ડ ધેટ સી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક, અને મેં સાંભળ્યું છે કે એ બિલાડી મ્યુઝિક સાથે એ બોલ ઉપર ચડી જાય છે. મેનેજર સેઝ સર્ટનલી હિયર સીઝ, મેનેજર કહે છે ચોક્કસ આ રહી દે ટુ અવર લેફ્ટ, તે અમારી આપણી ડાબી બાજુ છે. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, એના જે શો માટે પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ લુક હાઉ ફાસ્ટ સી કેન ડુ ધેટ, અલકા કહે છે જો તે કેટલું ઝડપથી કરી રહી છે. યુવરાજ સેઝ આર દેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર, યુવરાજ કહે છે કે આ સર્કસમાં વાઇલ્ડ એટલે કે જંગલી પ્રાણીઓ છે. તો મેનેજર સેઝ યસ વી હેવ, હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર, જો પપ્પુ ટાઈગર, જો ટાઈગર એટલે વાઘ, જો હી કેન જમ્પ થ્રુ થ્રુ એ બર્નિંગ રિંગ, બર્નિંગ બર્નિંગ એટલે કે સળગતી જે રિંગ છે એમાં થઈને એ જમ્પ કરી શકે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર, અલકા કહે છે જો પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે. મેનેજર સેઝ દે આર પ્રેક્ટાઇઝિંગ ફોર ધ શો, તે લોકો શો માટેની તૈયારી કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, તે લોકો ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શોઝ, અને બાળકો એમનો જે જે શો છે એમને ખૂબ જ ગમે છે. સબાના સેઝ હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ, ઇઝ ઇટ ફોર સમવન, સબાના કહે જો સાંભળો, લિસન એટલે સાંભળો, બેલ વાગી રહ્યો છે, ઇટ ઇઝ ફોર સમવન, એ કોઈકના માટે હશે. મેનેજર સેઝ એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી, માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મેનેજર કહે છે એક્સક્યુઝ એક્સક્યુઝ મી, મને માફ કરજો બાળકો, ઇટ ઇઝ ફોર મી, એ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ, મારા જે રિંગ માસ્ટર છે એ મને બોલાવી રહ્યા છે. મેનેજર સેઝ રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ, જે મેનેજરે માસ્ક પહેર્યો હતો મોઢા પર અને કોટ પહેર્યો હતો એ કાઢી નાખે છે. વેલ આઈ એમ અ ચિમ્પાન્જી, અને કહે છે ભલે હું ચિમ્પાન્જી છું, હોપ યુ હેડ એ નાઇસ ટાઈમ વિથ મી બાય, અને કહે છે મને આશા છે કે તમારો સમય મારી સાથે ખૂબ જ સારો રહેશે, બાય આવજો, એમ કહીને જાય છે. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન, અને જે બાળકો જે છે એને ચિમ્પાન્જીને શું કરે છે, સ્ટેર એટલે એકી ટસે જોઈ રહ્યા છે. ચિમ્પાન્જી કમ મેનેજર, જે ચિમ્પાન્જી અને પાછો મેનેજર હતો એને વિથ ધેર માઉથ ઓપન, એમના ખુલ્લા મોં સાથે આશ્ચર્ય થઈને એ ચિમ્પાન્જી કમ મેનેજરને જોઈ રહ્યા છે. તો હવે આપણે એક્ટિવિટી બી જોઈએ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ, આ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાની છે. કાઉન્ટેડ એટલે ગણતરી કરી, શો એટલે જોયું, ચિમ્પાન્જી એટલે ચિમ્પાન્જી, મેટ એટલે મળ્યા, એલિફન્ટ્સ એટલે હાથીઓ, વેન્ટ એટલે ગયા, ગોનું ભૂતકાળનું રૂપ છે, અહીંયા મીટ છે, મેટ છે જે વર્તમાનકાળ છે એનું ભૂતકાળનું રૂપ છે મેટ, બરાબર, અહીંયા ગોનું રૂપ છે, ગો જે વર્તમાનકાળનું રૂપ છે અને એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ એટલે મળ્યા, ધ કેટ એટલે બિલાડી. તો જોઈએ લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ, તો ગયા રવિવારે અલકા અને તેના મિત્રો ખાલી જગ્યા ટુ ધ સર્કસ, તો વેન્ટ વેન્ટ એટલે ગયા હતા, ગયા રવિવારે અલકા અને તેના મિત્રો સર્કસમાં ગયા હતા. દે ખાલી જગ્યા ધ મેનેજર દેર, ત્યાં આગળ તેઓ મેટ, અને શું આવશે મેટ, તેઓ ત્યાં મેનેજરને મળ્યા. ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અને મેનેજરે તેમને અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ શો અપુ, તે બધા અને એમના જે મિત્રો હતા એમને અપુએ અપુને જોયો, શો એટલે જોયો. ઇટ ખાલી જગ્યા ધ બોલ, ઇટ કાઉન્ટેડ, કાઉન્ટેડ એટલે ગણતરી કરતો હતો, બોલની ગણતરી કરતો હતો. ધ ખાલી જગ્યા વર પ્રેક્ટાઇઝિંગ ફોર શો, એલિફન્ટ્સ જે એલિફન્ટ્સ જે હાથીઓ હતા એ શું કરતા હતા, શો માટેની પ્રેક્ટિસ કરતા હતા. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, તે ખૂબ જ ત્યાં જે હતું બધું જ એ ખૂબ જ ઉત્તેજક, આપણને ઉત્તેજિત કરનાર હતું. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વર હેપી, અલકા અને તેના મિત્રો ખૂબ જ ખુશ હતા. એટ એન્ડ દે ફાઉન્ડ ધેટ ધ મેનેજર વોઝ અ ચિમ્પાન્જી, અંતમાં એમને ખબર પડી કે જે મેનેજર હતા એ કોણ હતા, ચિમ્પાન્જી હતા, બરાબર છે. તો મિત્રો આ વિડીયો લાઈક ગમ્યો હોય, તમને કેવો લાગ્યો છે એની કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે.